नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मां। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विशेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 7, ધોરણ 8, પ્રકરણ 8, રાશિની તુલના। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પરના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો અહીં ઓપ્શનના 3 ટપકાને ક્લિક કરી ક્વોલિટીનો જે ઓપ્શન ખુલે છે ને વધુમાં વધુ પસંદ કરો કે જેથી બોર્ડ પરના અક્ષરો તમે વાંચી શકો। આપણને એવું કીધું છે કે દાખલા 7 માં દૂધવાળાએ પોતાની 2 ભેંસો રૂપિયા 20,000 લેખે વેચી, બંને ભેંસો એને 20,000 માં વેચી હતી। ભેંસ પર તેને 5% નફો અને બીજી ભેંસ પર તેને 10% ખોટ ગઈ। એકની ભેંસ, એક ભેંસ 20,000 માં વેચી તેમાં 5% નફો થયો અને બીજી ભેંસ જે 20,000 માં વેચી એમાં એને 5% ખોટ ગઈ। તો સમગ્ર રીતે નફો કે ખોટ શોધો, સૂચન બંને ભેંસની મૂળ કિંમત પણ શોધો, કે આપણે એ પણ ગોતવાનું છે કે બંને ભેંસ એને ખરીદી હતી કેટલામાં। તો એના માટે આપણે આપણા બોર્ડને તો પહેલા 3 વિભાગમાં વેચી દઈએ, કારણ કે દાખલો થોડો મોટો છે। હવે લખીએ પ્રથમ ભેંસ માટે। એની વેકી કેટલી હતી? તો કે આપણને આપ્યું છે 20,000। નફો કેટલો નફો છે? તો કે 5%। તો હવે આપણે લખીએ ખરીદ કિંમત બરાબર, અથવા તો ખકી, આપણે ખરીદ કિંમતને મેં ટૂંકમાં લખી દીધું, ખરીદ કિંમત બરાબર 100 વત્તા નફો। નફો શેમાં? નફો ટકામાં, એને ગુણ્યા વેકી। એક સૂત્ર યાદ રાખી લેજો, ખરીદ કિંમત બરાબર 100 છેદમાં 100 વત્તા નફો ટકામાં ગુણ્યા વેકી। જો ખોટ જાતી હોય તો સૂત્ર આ જ રહેશે, માત્ર ચેન્જ થશે અહીંયા વત્તા આપણે નફો કર્યો છે એને બદલે ઓછા ખોટ થઈ જશે, નફો હોય તો વત્તા, ખોટ હોય તો ઓછા। તો આપણે લખીએ 100 છેદમાં 100, નફો કેટલો થાય છે? તો કે 5%, એને ગુણ્યા વેચાણ કિંમત કેટલી હતી? તો કે 20,000 બરાબર 100 ગુણ્યા 20,000 છેદમાં 100 વત્તા 5 એટલે કે 105। હવે અહીંયા થાય 21 પંચા 105 અને અહીંયા થશે 20 પંચા 100। 5 અને 5 ઉડાડી દઈએ તો આપણને ઉપર મળશે 2 ગુણ્યા 2 એટલે કે 4, 2 ગુણ્યા 2 એટલે કે 4, અને 1, 2, 3, 4 અને 5 શૂન્ય, 1, 2, 3, 4 અને 5 શૂન્ય, અને છેદમાં શું વધે છે? તો કે 21 એટલે કે 21। હવે એક વસ્તુ છે કે આગળ છેદ ઉડાડી તો શકાય છે પણ આપણે આગળ ઉડાડશું નહીં, કારણ કે આપણે આપણને પાછળથી એ વસ્તુ કામમાં પણ આવશે અને જો અત્યારથી છેદ ઉડાડી દેશું તો આપણે કારણ વગરના ખૂબ જ મોટા ભંગાકાર આપણે 3 વાર કરવા પડશે, એના બદલે આપણે છેલ્લે જ્યારે જવાબ લેશું ત્યારે 1 જ વાર ભંગાકાર કરવો પડે, એટલા માટે હું અત્યારે છેદ ઉડાડતો નથી, બસ આને આમ જ છોડી દો। હવે આપણે બીજી ભેંસ માટે વિચારીએ, થોડુંક આપણે બોક્સ વ્યવસ્થિત બનાવીએ। બીજી ભેંસ માટે વિચારીએ, બીજી ભેંસ માટે વેચાણ કિંમત કેટલી હતી? તો કે એ પણ 20,000 જ છે, આપણને આપ્યું જ છે, તો વેકી બરાબર 20,000। હવે બીજી ભેંસમાં એને 10% ખોટ ગઈ હતી તો આપણે લખીએ ખોટ બરાબર 10%। તો હવે એની આપણે ખરીદ કિંમત ગોતવી છે, ખકી એટલે કે ખરીદ કિંમત, તો ખકી બરાબર 100 છેદમાં 100 ઓછા નફો ટકામાં। જો આ સૂત્રમાં આટલો જ ફેર છે,
सो ओछा खोट टका गुणिया वेकी सूत्र में कितना चेंज थियो कि आमा 100 वत्ता नफो टका में पेलु तू आमा 100 ओछा खोट टका में पेलो आपने बस मात्र अटलो चेंज पेलो हवे आपने लखिए 100 ना 100 ऊपर छेद में 100 ओछा खोट कितना टका जाय छे तो यहां पर एक उच्च 10 टका तो ओछा 10 इने गुणिया वेचाण कीमत कितनी छे तो के 20,000 अल्पविराम करो तो पण चाले ने नो करो पण तो पण चाले આપણે પોઈન્ટ સમજીને કન્ફ્યુઝ ન થાવ એટલે હું નથી કરતો તો 100 ઓછા 10 બરાબર શું થશે ઉપર થઈ ગયા 100 ગુણ્યા 20,000 છેદમાં 90 એક શૂન્ય આપણે ઉડાડી દઈએ તો આપણી પાસે કંઈક આવું વધશે 2 × 1 એટલે કે 2 અને શૂન્ય કરી લઈએ આની પાસે એક શૂન્ય છે 2, 3, 4 અને 5 1, 2, 3, 4 અને 5 50% लखीए के बन्ने भैंसनी वेचाण किंमत बन्ने भैंसनी वेकी बराबर 20,000 वत्ता 20,000 बन्ने भैंस 20,000 में वेची तो बन्ने भैंसनी वेकी कितनी थशे आपणे रूपियानो सिम्बोल मूकीने लखी दईए 40,000 बन्ने भैंसनी वेचाण किंमत थई गई 40,000 पण आपणे तो शुं शोधवानुं छे बाळ मित्रो પેલું તો આપણે એ ગોતવાનું છે કે આ બંનેમાં એને સમગ્ર રીતે નફો ગઈ હશે નફો થયો હશે કે ખોટ ગઈ હશે એ શોધવાનું છે અને બંનેની મૂળ કિંમત આપણે એની ઉપરથી શોધવાની છે આપણે શું કહીતું બંનેનું વેકી આપણે બંનેની ખરીદ કિંમત અથવા આખોકી એ જ મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત આપણે બંનેની કોઈતી પણ એ તો આવી અપૂર્ણાંક સ્વરૂપે છે તમે જોઈ શકો અપૂર્ણાંક સ્વરૂપે છે તો આપણે આને પૂર્ણાંકમાં ફેરવે પૂર્ણાંકમાં તો નથી ફરતી એ પોઈન્ટમાં જ જવાબ આવશે પણ અહીંયા બે વાર આપણે ભંગાકાર ન કરવો પડે એટલા માટે આપણે એને અપૂર્ણાંકમાં છોડી દીધું આપણે લખીએ ભેંસની વેકતા ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત ખકી કૌંસમાં આપણે મૂળ કિંમત પણ લખી નાખી એટલે તમે કન્ફ્યુઝ ન થાવ બરાબર પેલી ભેંસની કેટલી હતી તો કે 4,00,000 / 21 છેદમાં 21 એને વત્તા બીજા ભેંસની કેટલી હતી તો કે 2,00,000 એને છેદમાં 9 હવે એક નાનકડી તકલીફ એ આવી બાળ મિત્રો કે આ બંનેનો ડાયરેક્ટ સરવાળો કરી શકાય નહીં એના માટે આપણે લસા લેવો પડે અને તમને લસા ન આવડતો હોય તો આપણે આનો એકનો લસા હું તમને લઈ આપું કે લસા લેવા અને પછી હું ચેકી નાખીશ કારણ કે આપણી પાસે એટલો બોર્ડમાં એટલી જગ્યા નથી કે જે આ દાખલો આપણે આગળ સુધી ગણી શકીએ તો હું ખાલી લસા લેવા માટે હું અહીં તમને ખાલી કરી દઉં કે 21 અને બીજાનો લસા લેવો છે આપણે નો આ બંનેનો લસા લેવો છે તો આપણે લખીએ 3 સાથે ભાગ ચલાવીશ તો 3 × 7 = 21 અને 3 × 13 = 9 ફરી 3 સાથે ચલાવીશ તો 3 સાથે 7 નો ભાગ નથી ચાલતા તો 7 ના 7 આપણે એમ જ છોડી દઈએ અને 3 × 3 હવે 7 સાથે ભાગ ચલાવીએ 7 × 7 = 7 લસાઅના દાખલામાં જ્યારે છેલ્લે 1 આવે આને અવયવી અવિભાજ્ય અવયવની રીત કહેવાય કે 1 આવે મતલબ આપણો દાખલો પૂરો હવે આપણે આ જે અવયવ આવ્યા એના ગુણાકાર કરી લઈએ તો કે 3 × 3 × 7 3 × 13 = 9 9 × 7 = 63 તો આપણને લસા શું મળ્યો 63 યાદ રાખજો આપણને લસા 63 મળ્યો છે તો આપણે એનો જ ઉપયોગ કરવાનો છે હવે તો બંનેનો સરવાળો કરવા માટે મારે 63 કરવા પડે હવે 63 કરવા હોય તો 21 × 13 = 63 તો મારે નીચે મે કેટલા આપ્યા 3 મારે 63 બનાવવા છે મારો લસા બંનેનો 63 આવે છે એટલે મારે બે જગ્યાએ 63 63 બનાવવા છે તો હું આને ભેગું લખી નાખું એટલે તમને આખો આઈડિયા જ આવી જાય
અને 9 7 ને 63 થઈ ગયા બંને જગ્યાએ 63 21 તેરી અહીં 21 હતા અને મે 3 આપ્યા એટલે 21 તેરી 63 અહીંયા 9 હતા એને મે 7 આપ્યા એટલે કે 9 7 ને 63 બંનેનો લસાઅ તો આવી ગયો પરંતુ દાખલામાં એક નિયમ છે તમે ડાબી બાજુ ઉમેરો તો તમારે જમણી બાજુ ઉમેરવું પડે તમે નીચે 3 આપ્યા તો તમારે ફરજિયાત અંશને પણ 3 આપવા પડે તો કઈ નવું થશે 4 લાખ ગુણ્યા 3 હવે એનો મતલબ શું થયો 3 ને 3 કદાચ ઉડાડી દો તો આપણી એની એ જ રકમ થઈ ગઈ આપણે લસાઅ લીધો બંને બાજુ 3 આપ્યા એટલે આપણે એને કંઈ આપ્યું નથી ને કંઈ લીધું નથી છતાં આપણો દાખલો ગણાઈ જશે એવી જ રીતે અહીંયા 2 લાખ એને ગુણ્યા 7 કારણ કે મેં નીચે 63 કરવા 7 આપ્યા તો મારે કમ્પલસરી ઉપર એ 7 આપવા પડ્યા અહીંયા 63 કરવા મેં 3 આપ્યા તો મારે ઉપર પણ 3 આપવા પડ્યા તો હવે આપણે લખીએ 4 તેરી ને 12 4 તેરી 12 અને આપણે શૂન્ય મૂકી દઈએ ને 5 1 2 3 4 5 7 2 ને 14 1 2 3 4 5 અને છેદમાં આપણે હજી એક સ્ટેપ વધારે લખો એટલે તમને વધારે આઈડિયા આવે 63 અને 63 ખ્યાલ આવ્યો 4 તેરી ને 12 7 2 ને 14 તો હવે બંનેને આપણે ભેગા લખી શકીએ એટલે કાઈ લખી શકું 63 આ બંનેનો આપણે સરવાળો કરીએ 0 અને 0 તો કે 0 0 અને 0 તો કે 0 0 અને આ ત્રીજું 0 તો કે 0 ચોથું 0 0 પાંચમું 0 0 2 ને 4 6 1 ને 1 2 26 લાખ ના છેદમાં 63 બાળ મિત્રો આનો ભાગાકાર ખૂબ જ મોટો છે તો હું તમને એનો ડાયરેક્ટ જવાબ લખી આપું છું કારણ કે આપણી પાસે એટલી જગ્યા નથી કરવાનો આપણે ભાગાકાર કરી શકીએ તો આનો જવાબ આવશે 41,269.84 પોઈન્ટ હજી ઘણા લાંબા જાય છે પણ આપણે પોઈન્ટ પછી બે ઝાકડા લીધા તો આને આને આપણે રૂપિયાને સિમ્બોલ આપણે લગાડી દઈએ તો એની ખરીદ કિંમત કેટલી થઈ ખેડૂત આપણે જે દૂધવાળા ભાઈ એને ખરીદી હતી કેટલામાં 41,269.84 અને બંને ભેંસની વેચાણ કિંમત કેટલી હતી તો કે 40,000 તો હવે આપણે એ ગોતવાનું છે નફો કે ખોટ શોધવો તો આપણે એક નાનકડું વાક્ય લખીએ કે અહીં અલ્પવિરામ ભેંસની ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત એ વેચાણ કિંમત કરતા વધુ છે અહીં ભેંસની ખકી અથવા તો ખરીદ કિંમત પણ લખી શકો અને કોઈ એમ કે મારે મૂકી લખવું છે તો પણ સાચું બંનેનો મતલબ એક જ થાય ખરીદ કિંમત એ વેચી એટલે કે વેચાણ કિંમત કરતા વધુ છે હવે આપણે સામાન્ય સમજી શકીએ કે કોઈ વસ્તુની ખરીદ કિંમત એના વેચાણ કિંમત કરતા વધુ છે મતલબ કે તમે એક વસ્તુ લીધી તમે એક વસ્તુ 100 રૂપિયામાં લીધી અને તમે એને 90 રૂપિયામાં વેચી દો તો તમને શું જવાનું ઓબ્વિયસલી 10 રૂપિયાની આપણે ખોટ જ ખાધી તો અહીંયા પણ એવું થયું એને આપણે લમસમમાં 41,000 રૂપિયામાં લીધી આપણે 269 કર્યા આપણે ખાલી સમજણ પૂરતા એને 41,000માં લીધી ને 40,000માં ભાઈ વેચે છે તો એને ખોટ જ જશે તો એ લખીએ કે ભેંસની ખરીદ કિંમત એ વેચાણ કિંમત કરતા વધુ છે આ ખરીદ કિંમત વેચાણ કિંમત કરતા વધુ છે માટે ખોટ જશે માટે ખોટ થશે અથવા જશે તો આપણે લખીએ ખોટ બરાબર ખકી અથવા તો મૂકી ખરીદ કિંમત અથવા મૂળ કિંમત ઓછા વેકી તો આપણે લખીએ ખરીદ કિંમત કેટલી છે તો કે 41,269.84 ઓછા 40,000 આપણે રૂપિયાનો સિમ્બોલ આગળ મૂકી દઈએ કારણ કે આપણે રૂપિયામાં ગણીએ છીએ અને 0.84 ને 0.84 પહેલા મૂકી દે કારણ કે આ પોઈન્ટની બાદબાકી કરવા કંઈ છે જ નહીં 9 માંથી 0 જાય તો 9 6 માંથી બીજું 0 જાય તો 6 આ 2 માંથી આ ત્રીજું 0 કાઢો તો 2 1 માંથી આ પહેલું 0 કાઢો તો 1 અને 4 માંથી 4 જાય તો 0 એ આપણે લખતા નથી તો આપણને કેટલા રૂપિયા દૂધવાળાને કેટલા રૂપિયા ખોટ જશે 1,269.84 રૂપિયા છેલ્લી લીટી લખીએ દૂધવાળા અહીંયા આપણે લખ્યું છે ને દૂધવાળાએ પોતાની ભેંસ 20 થી 40,000 માં વેચી હતી
तो दूध वाला ने 1269.84 रुपया नी खोट थसे अथवा तो खोट थसे। અહીંયા આપણો દાખલો પૂરો થાય છે, વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોટબુકમાં ઉતારી દો। મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર, આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં।